હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ નાવ વી લર્ન ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ ઇલેવન્થ યુનિટ ટુ યુરી થ્રી ધ સિક્રેટ ઓફ ધ મશીન મિત્રો તમને એમ થશે કે આપણો યુનિટ વન અધૂરો છે પરંતુ હમણાં જે આપણી એકમ કસોટી આવવાની છે એટલે આપણે અત્યારે એ એપેશન આવતા નેક્સ્ટ ફ્રાઈડે આપણે ભણીશું પહેલાં આપણે યુનિટ ટુ રીડ થ્રી કમ્પ્લીટ કરીએ ધ નેમ ઇઝ ધ સિક્રેટ ઓફ ધ મશીન સિક્રેટ મીન્સ રહસ્ય મશીન એટલે યંત્ર એટલે કે યંત્રોનું રહસ્ય એ છે પાઠનું નામ સોરી કવિતાનું નામ તો કવિતા આપણે આગળ ભણીએ વી વેર ટેકન ફ્રોમ ધ ઓરબેડ એન ધ માઇન્ડ તો મશીન પોતાની વાત કરતા કહે છે કે અમને લાવવામાં આવ્યા ફ્રોમ ધ ઓરબેડ ઓર્બેડ એટલે ધાતુ મિસ્ત્રી જે માટી હોય એ એના ક્યારા અને માઇન એટલે ખાણ એટલે કે અમને ધાતુ મિસ્ત્રી જે માટી છે અને જે ખાણ છે એમાંથી મેળવવામાં આવ્યા જે આપણે દ્રશ્યમાં દેખાય છે કે અમને ધાતુ મિશ્રિત માટીના ક્યારાઓ છે અને જે ખાંડ છે એમાંથી અમને મેળવવામાં આવ્યા ત્યારબાદ દરની ઉપર કઈ પ્રોસેસ કરવામાં આવી છે કે વી વેર મેલ્ટેડ ઇન ધ ફરનેસ એન્ડ ધ પીટ પહેલાં અમને માટીમાંથી અને ખાંડમાંથી મેળવવામાં આવ્યા ત્યારબાદ મેલ્ટ કરવું મેલ્ટ કરવું એટલે ઓગાળવું પછી અમને ભઠ્ઠીમાં અને ખાડામાં ભઠ્ઠીના ખાડામાં ઓગાડવામાં આવ્યા મેલ્ટ કરવામાં આવ્યા એટલે કે યંત્રો કેવી રીતે બને છે એ પોતાની વાત કરે છે અમને ખાણમાંથી મેળવવામાં આવે છે અમને ભઠ્ઠી કે ખાડામાં ભઠ્ઠી અને ખાડામાં ઓગાળવામાં આવે છે ત્યારબાદ કહે છે કે વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન એટલે શું કહે છે કે અમારા અમને કાસ્ટ એટલે કે બીબામાં ઢાળવું રોટ એટલે કે આપણે એના ઉપર ઘડતર કામ કરવું એન્ડ હેમર ટુ ડિઝાઇન એટલે કે એને ડિઝાઇનમાં બના ડિઝાઇન કરવા માટે એના ઉપર હથોડા મારવામાં આવે છે તો જે પ્રોસેસયંત્રોની છે કહે છે કે પછી અમને બીબામાં ઢાળવામાં આવ્યા અમને ઘડતર કરવામાં આવ્યું મારા ઉપર અને અમને ડિઝાઇન અમારા ઉપર કરવા માટે અમને હથોડા વડે ઠોકવામાં આવ્યા આ પ્રમાણે યંત્રોની બનાવટ આપણને જોવામાં આવી છે વી વેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન આપણને ફોટોમાં દેખી શકાય છે આગળ કહે છે કે વી વેર કટ એન્ડ ફાઇલ અમને કાપવામાં આવ્યા ફાઇલ એટલે કે ધારદાર આના વડે જેમ ધારદાર બનાવે એટલે કે એમને ધારદાર બનાવવામાં આવ્યા એન્ડ ટુલ્ડ એન્ડ ગેજ ટુ ફિટ ટૂલ્ડ એટલે કે એના ઉપર ઓજારી કામ કરવું અને ગેજ એટલે કે માપણ કરવું એટલે કે ઓજારી કામ કરીને અમને માપીને ફિટ કરવા માટે માપવામાં આવ્યા એટલે કે આખી એની બનાવટ લખેલી છે એમાં કે અમને ઓરબેડમાંથી લાવવામાં આવ્યા માઇનમાંથી લાવવામાં આવ્યા પછી અમને ફળનેસને બીટમાં મેલ્ટ કરવામાં આવ્યા એના ઉપર કાસ્ટિંગ થયું રોટિંગ થયું હેમરિંગ થયું કટિંગ થયું ફાઇલિંગ થયું ટુલિંગ થયું ગેજિંગ કર્યું ફિટ કરવા માટે આ પ્રોસેસથી મશીન બનાવવામાં આવે છે તો અમને કહે છે કે ધાતુ મિશ્રિત માટી અને ખાંડમાંથી મેળવવામાં આવ્યા છે ત્યારબાદ અમને ઓગાળવામાં આવે છે ખાડા કે ભઠ્ઠી ખાડા અને ભઠ્ઠીમાં અમારે અમને મોલ્ડમાં ઢાળવામાં આવે છે કાસ્ટિંગ કરવું એટલે કે મોલ્ડિંગ કરવું ઢાળવા બીબામાં ઢાળવામાં આવે છે અમારા ઉપર ઘડતર કામ થાય છે અમને હથોડા વડે ટીપવામાં આવે છે અમને કાપવામાં આવે છે અમને ધારદાર બનાવવામાં આવે છે અમને અમારા ઉપર ઓજારી કામ કરવામાં આવે છે અને પછી અમને ફિટ કરવા માટે કોઈ પણ સાધનમાં આપણે માપ કરવામાં આવે છે આ પ્રમાણે માપકામની વાત કરે છે પછી આગળ કહે છે કે સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વ્યાસ હવે આપણે જેમ ખાવા માટે અનાજ પાણી જોઈએ જીવન જીવવા માટે એ પ્રમાણે યંત્ર કહે છે કે અમારે પણ કંઈક જોઈએ છે સમવોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વ્યાસ અમારે થોડુંક પાણી બીજું શું જોઈએ છે કોલસો અને ઓઇલ ઇઝ ઓલ આસ્ક અમારી ડિમાન્ડ છે આસ્ક એટલે માંગણી માગણી છે અમારે જરૂરિયાત છે તો અમને ચલાવવા માટે તમારે ત્રણ વસ્તુની જરૂર પડે વોટર કોલ અને ઓઇલ એટલે કે પાણી કોલસો અને ઓઇલ એ અમને ચલાવવા માટેની જરૂરિયાત છે મારો ખોરાક છે કેટલું એન અ થાઉઝન્ડ ઓફ એન ઇંચ ટુ ગીવ અ સ્પ્લે અને અમને ઓપરેટ કરવા માટે અમને ચલાવવા માટે ફક્ત ઇંચનો હજારમો ભાગ જોઈએ છે આપણે જોઈએ છીએ યંત્ર ચલાવવા માટે આટલી જ જગ્યા જોઈએ છે એટલે કે અમારી જરૂરિયાત કઈ કઈ છે તો ત્રણ વસ્તુની જરૂરિયાત છે વોટર કોલ અને ઓઇલ એની જરૂરિયાત છે અને બીજું શું કહે છે કે ઇંચનો હજારમો ભાગ એટલે શું કહે છે કે થાઉઝન્ડ્સ ઓફ એન ઇંચ ઇંચનો હજારમો ભાગ અમારે જોઈએ છે એમને પ્લે કરવા માટે એન્ડ ના હવે ઇફ યુ વીલ સેટસ ટુ અવર ટાસ્ક વી વિલ સર્વ યુ ફોર એન ટ્વેન્ટી અવર્સડી અને જો તમને એમને કામે લગાડી દેશો હવે તમે એમને કામે લગાડી શકો છો ટાસ્ક બરાબર કામે લગાવવું આગળ કહે છે કે એન્ડ ના મને હવે ઇફ યુ વીલ સેટસ તમે અમને કામે લગાવી શકો છો ટુ અર ટાસ્ક કામે લગાવી શકો છો સેટ કરી શકો છો તો અમે શું કરીશું વી વિલ સર્વ યુ અમે સેવા આપીશું ફોર એન્ડ ટ્વેન્ટી અવર્સડી દિવસના ચોવીસે ચોવીસ કલાક રાત દિવસ અમે તમારી સેવા કરીશું એટલે કે પહેલાં તો આપણે યંત્રોની બનાવટની વાત કરી ત્યારબાદ એને કઈ વસ્તુની જરૂરિયાત છે તો ત્રણ વસ્તુની જરૂરિયાત છે એક વોટર કોલ અને ઓઇલ અને એક કહે છે આગળ કહે છે કે ઇંચનો હજારમો ભાગ અમારે જોઈએ તો અમે તમારા માટે કામે માટે તૈયાર થઈ જઈએ છીએ અને તમને ચોવીસે ચોવીસ કલાક અમે તમને વર્ક આપીએ છીએ એન્ડ નાવ

એટલે કે ખેંચવું બરાબર પછી કહે છે વી કેન પુલ એટલે અમે ખેંચી શકીએ અમે ઘસેડી શકીએ અમે ધક્કો મારી શકીએ અમે ઉચકી શકીએ અને ડ્રાઈવ એટલે અમે ચલાવી પણ શકીએ તમને આ જ એક સાધનમાં તમને બધી વસ્તુ જોઈ શકીએ છીએ કે બધા કામ યંત્રો કરી શકે છે આગળ કહે છે એન્ડ નાવ

એન્ડ વી કેન લાઇટ એટલે કે અમે પ્રકાશ પણ આપી શકીએ તો બધા કામ કરે છે કે વી કેન પ્રિન્ટ એન્ડ પ્લાવ એન્ડ વ્યૂ એન્ડ હીટ એન્ડ લાઇટ એટલે અમે છાપકામ કરી શકીએ ખેડત ખેત આપણે ખેતી કરી શકીએ કામ કરી શકીએ ગરમીને પ્રકાશ પણ આપી શકીએ છીએ એન્ડ ના કહે છે કે એ બધા કામ આપણે કરી શકીએ પછી આગળ કહે છે કે વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ અમે રન દોડી પણ શકીએ છીએ રેસ પણ લગાવી શકીએ છીએ સ્વિમ તરી પણ શકીએ છીએ ફ્લાય ઉડી પણ શકીએ છીએ અને ડાઇવ એટલે ડૂબી પણ શકીએ છીએ ટૂંકમાં આ બધા કામ યંત્રો કરી શકે છે શું કહે છે કે વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ એટલે કે અમે દોડી શકીએ અમે રેસ લગાવી શકીએ અમે તળી શકીએ અમે ઉડી શકીએ અને અમે ડૂબી પણ શકીએ છીએ તો બધા જ કામ યંત્રો કરી શકીએ છીએ આગળ કહે છે કે વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઈટ એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે કેમેરા થકી આપણે જોઈ શકીએ સાંભળી શકીએ કામ કોમ્પ્યુટર થકી કાઉન્ટ કરી શકીએ કેલ્સી થકી પણ કાઉન્ટ કરી શકીએ એન્ડ રાઈટ ડાઈટ કરી આપણે લખી પણ સકીએ એટલે કે બધા જ વર્ક કમ્પ્યુટર કરી શકે છે એટલે કે કોઈ પણ યંત્ર કરી શકે છે તો આ બધા જ કામ મશીન કે જે અમે કરી સકીએ છીએ અમે પુલ કરી સકીએ હોલ કરી સકીએ પુશ કરી સકીએ લિફ્ટ કરી સકીએ ડ્રાઈવ કરી સકીએ પ્રિન્ટ કરી સકીએ પ્લાવ કરી સકીએ વ્યૂ કરી સકીએ હીટ કરી સકીએ લાઈટ કરી સકીએ રન એન્ડ રેસ કરી સકીએ સ્વિમ એન્ડ ફ્લાય કરી સકીએ ડાઈવ કરી સકીએ સી એટલે સાં જોઈ શકીએ હિયર એટલે સાંભળી શકીએ કાઉન્ટ એટલે ગણી શકીએ રીડ એટલે રાઈટ એટલે કે વાંચીને લખી પણ શકીએ છીએ તો બધા જ કામ યંત્રો કરી શકે છે આગળ કહે છે બટ રિમેમ્બર પરંતુ યાદ રાખો પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ અમે જે કાયદા હેઠળ જીવીએ છીએ અમારો પણ જીવન જીવવાનો એક કાયદો છે લો એટલે કાયદો કાનૂન કે જેમાં હેઠળ અમે જીવન જીવે છે વી આર નોટ ટુ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ લાઈ એટલે કે અમારું સર્જન બિલ્ડ એટલે બનાવવું અમારું સર્જન જૂઠું બોલી શકીએ માટે થઈ શક્યું નથી કે અમે જૂઠાને કંઈ સમજી શકતા નથી વી કેન નાઇધર લવ નોર પીટી નોર ફરગી અમારામાં નથી દયા નથી પ્રેમ કે નથી ક્ષમા ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અ યુ ડાય જો તમે જરાક પણ અમને હેન્ડલિંગ કરવામાં હેન્ડલિંગ એટલે કે આપણે એને ઓપરેટ કરવામાં જરાક પણ આપણે સ્લીપ એટલે કે મિસ્ટેક કંઈ થાપ ખાઈ શકીએ મિસ્ટેક કરી બેસીએ તો યુ ડાય તમે મરી પણ શકો છો એટલે કે અમે જૂઠું કોને કહેવાયને સમજી પણ શકતા નથી કોને પ્રેમ કહેવાય કોને દયા કહેવાય કોને ક્ષમા કહેવાય એવા આપણે ફિલિંગવાળા જે ગુણ છે અમારામાં નથી જે માણસમાં હોઈ શકે એટલે અમે અમને હેન્ડલિંગ કરવામાં તમે જરાક પણ કદાચ મિસ્ટેક કરો તો કદાચ એ તમારા માટે મોતનું કારણ પણ બની શકીએ આગળ કહે છે કે અમારી કેટલી શક્તિ છે કે ધો અવર સ્મોગ જો કે અમારો જે ધુમાડો છે મે હાઈ ધ હેવન્સ ફ્રોમ યોર આઈઝ તો હેવન્સ એટલે અહીંયા હેવન્સનો મતલબ સ્વર્ગ નહીં પણ અહીં આકાશ એટલે કે થોડીક ક્ષણ માટે અમે આકાશને પણ તમારી નજરથી દૂર કરી શકીએ છીએ એટલે અમારો જે ધુમાડો છે કદાચ તમારી નજરમાંથી આકાશને પણ છુપાવી શકે છે પણ શું કહે છે આગળ કે ઇટ વિલ વેનિસ વેનિસ બરાબર અદ્રશ્ય થઈ જવું એટલે થોડાક સમય માટે એ પછી અદ્રશ્ય થઈ જશે ધુમાડો એન્ડ ધ સ્ટાર્સ વિલ સાઈન અગે અને પછી ફરીથી આપણને આવા સ્ટાર આકાશમાં ચમકતા દેખાઈ શકાય છે એટલે કે આપણને કહે છે કે ઇટ વિલ વેનિસ થોડાક સમય માટે તે પછી અદ્રશ્ય ધુમાડો થઈ જશે અને ફરી પાસે તમને ચકમકતા તારા આકાશમાં જોવા મળી શકે છે આગળ કહે છે બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ કારણ કે અમારો જે પાવર છે અમારી જે શક્તિ છે અમારું જે વજન છે અમારું જે કદ છે એ વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન તો અમે તમારા માઇન્ડના રમકડા સિવાય કે બાળકો સિવાય બીજું કંઈ પણ નથી અમારો જે પાવર છે અમારી જે શક્તિ છે અમારું જે ક છે તમને આધીન છે એટલે કે અમે તમારા માઇન્ડના બાળકો સિવાય બીજા કંઈ પણ નથી એટલે શું કહે છે કે અમે તમારા ઉપર ડિપેન્ડ છીએ પણ તમે જરાક પણ અમને ઓપરેટ કરવામાં ભૂલ કરી બેસો તો અમે કદાચ તમારા માટે મોતનું પણ કારણ બની શકીએ છીએ આગળ પ્રશ્ન જોઈએ આપણે કે હાઉ વેર ધ મશીન્સ મેઇડ મશીન કેવી રીતે બને છે તો મશીનને પેલા કહે છે કે ઓર્બેટમાંથી લાવવામાં આવે છે માઇનમાંથી મેળવવામાં આવે છે પછી એને મેલ્ટ ફળનેસને પીટમાં કરવામાં આવે છે ડેવેર કાસ્ટ એન્ડ રોટ એન્ડ હેમર ટુ ડિઝાઇન કટ એન્ડ ફાઇલ એન્ડ ટુલ્ડ એન્ડ ગેચ ટુ ફિટ તો આ પ્રમાણે આપણે મશીનની બનાવટ આપણે જોઈ શકીએ છીએ સેકન્ડ કહે છે કે વર્ડ ટુ મશીન્સ રિક્વાયર્ડ તો મશીનને શું જોઈ શકીએ મશીનને ત્રણ વસ્તુ જોઈએ વોટર કોલ અને ઓઇલ આટલી ત્રણ વસ્તુની જરૂરિયાત છે અને થાઉઝન્ડ ઓફ એની થોડીક જગ્યા જોઈએ પ્લે થવા માટે આટલી રિક્વાયરમેન્ટ છે મશીનની થર્ડ ક્વેશ્ચન છે કે હાઉ ડુ મશીન સર્વસ તો મશીન આપણને કેટલી સેવા આપી શકે છે તો મશીન સર્વસ ટ્વેન્ટી અવર્સ અવર્સડી દિવસના ચોવીસ કલાકે આપણને સેવા આપે છે ઇન અધર વર્ડ્સ મશીન સર્વસ રાઉન્ડ ધ ક્લોક એટલે કે ઘડિયાળની સાથે સાથ આપણને તે રાત દિવસ આપણને

એ પ્રિન્ટ કરી શકે છે પ્લાવ કરી શકે છે વ્હીવ કરી શકે છે વીવ એટલે વણાટકામ કરી શકે છે હીટ કરી એટલે ગરમી આપે છે લાઇટ પ્રકાશ આપે છે દે કેન ઓલ્સો રન રેસ સ્વિમ ફ્લાય એન્ડ ડાઇવ તે દોડી શકે છે પછી રેસ લગાવી શકે છે તે તરી શકે છે તે ઉડી શકે છે તે ડૂબકી પણ મારી શકે છે જેમ કે મરજી આપણે પાણીમાં જેમ ડૂબકી મારીએ એમ અમુક આપણે સબ જેવા સાધનો પાણીમાં પણ ચાલે છે

તો માણસના બ્રેઇનના એક બાળકો જ છે સિવાય બીજું મશીન કાંઈ છે નહીં તો આપણે પહેલે કલા જવાબ જઈએ કે હાઉ આર ધ મશીન્સ હાઉ વેર ધ મશીન્સ મેઇડ મશીને કેટલે બનાવવામાં આવ્યા તો મશીન એઝ અ મેટલ ઓફ રો મટીરિયલ્સ વોઝ ફર્સ્ટ ટેકન ફ્રોમ ધ માઇન એનો કાચો સમાન માઇનમાંથી મેળવવામાં આવ્યો દે વેર મેલ્ટેડ એને પીગાડવામાં આવ્યો બરાબર દે વેર કટ રાસ્ટ કાસ્ટ સેપડ એન્ડ હેમર ફોર ધ ડિઝાઇન ડિઝાઇનો આપવા માટે કાપવામાં આવ્યા પછી એને શેપ આપવામાં આવ્યો એના ઉપર ઓજારી કામ કરવામાં આવ્યું એને હથોડા મારવામાં આવ્યા આફ્ટર સચ પ્રોસેસ ધે વેર મેડ પછી બધે એને બનાવવામાં આવે છે ફાઇન્ડ આઉટ સિમિલર મિનિંગ ઓફ સ્મૂથ કરવું સ્મૂથ કરવું એટલે ફાઇલ કરવું એને ધારધાર બનાવવું મેજર એટલે માપવું એટલે કે એમાં ગેજ અને રોક એટલે ખડક એટલે આમાં ઓર ઓર્બેર એટલે ખડકમાંથી મા એને મેળવવામાં આવે છે સેકન્ડ પેરેગ્રાફ છે કે સમ વોટર કોલ એન્ડ ઓઇલ ઇઝ ઓલ વી આસ્ક એ આપણા પેરેગ્રાફમાં દીખાય છે એ સ્ટાન્જામાં દીખાય છે કે વોટ ડૂ ધ મશીન આસ્ક ફોર મશીન આપણી પાસે શું માગીએ છીએ તો મશીન આસ્ક ધ ફોર સમ વોટર કોલ એન્ડ ઓઇલ ત્રણ વસ્તુ માગે છે થોડુંક પાણી કોલસો અને ઓઇલ સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડૂ ધ મશીન પ્રોમિસ અસ પ્રોમાઇલની પણ આમાં મિસ્ટેક છે સ્પેલિંગ મિસ્ટેક પ્રોમિસસ મશીન આપણને કયું પ્રોમિસ આપે છે તો મશીન પ્રોમિસસ ટુ વર્ક ફોર અસ ટ્વેન્ટી ફોર અવર્સ અડી એટલે કે દિવસના ચોવીસે કલાક અમે તમને સેવા આપીશું એવું આપણને પ્રોમિસ આપે છે હાઉ ડૂ ધ મશીન સર્વસ મશીન આપણને કેટલી સેવા કરે છે તો ધ મશીન સર્વસ લાઈક અવર રેડ સર્વન્ટ રિયલ સર્વન્ટની જેમ આપણને સેવા આપે છે ધ સર્વસ રાઉન્ડ ધ ક્લોક એ ઘડિયાળને કાંટે કાંટ આપણને સેવા આપે છે પછીનો પેરેગ્રાફ પછીનો સ્ટાઇન્જર જોઈએ કે હાઉ ડુ મશીન ડિફરન્ટ ફ્રોમ હ્યુમન બીંગ્સ તો મશીન માણસ કરતાં કે તે અલગ છે તો મશીન માણસને બધા જ કામ કરી શકે છે પણ એનામાં એક કામ નથી કરી શકતું તો શું કહે છે ધ મશીન્સ કેન નોટ કોમ્પ્રિયન્ડ લાઈ એમાંમાં જૂઠું ને ગ્રહણ કરવાની ક્ષમતા નથી ટૂંકમાં એ જૂઠું નથી બોલી શકતા દે હેવ નોટ ફિલિંગ્સ લાઈક લવ પીટી ઓર ફર્ગીવનેસ એનામાં પ્રેમ દયા કે ક્ષમાજ જેવી કોઈ લાગણીઓ નથી તો હ્યુમન બિંગ્સ કેન કોમ્પ્રી એન્ડ લાઈ જ્યારે માણસ આપણે જૂઠું બોલી શકે છે એન્ડ ધે હેવ ફિલિંગ્સ એન્ડ ઇમોશન એની લાગણીઓ છે એને ઇમોશન્સ છે જ્યારે આ બધું મશીનમાં એટલે કે આ કરતાં આ બધી બાબતોમાં એ મશીન આપણા કરતાં અલગ છે વોટ મશીન્સ વોર્ન્સ આપણને કઈ છે આપે છે તો મશીન્સ વો અસ ધેટ આપણને ચેતવણી આપે છે કે ઇફ મિસહેન્ડલ અસ યુ મસ્ટ હેવ ટુ પે ફોર ઇટ જો આપણે એને મિસહેન્ડલ કરીશું તો આપણે એને ઘણી મોટી કિંમત ચૂકવવી પડશે ઇવન એટ ધ કોસ્ટ ઓફ યોર લાઈફ આપણે આપણા જીવનની પણ કિંમત ચૂકવવી પડે આ પ્રમાણે સ્ટાન્જા પરથી તમારે પેરેગ્રાફ એટલે કે સ્ટાન્જા પરથી પેરે પ્રશ્નના જવાબ આવી શકે તો તમારે હોમવર્કમાં જેટલા પાછાના ક્વેશ્ચન આન્સર છે એ તમારે નોટોકમાં રાઇટ ડાઉન કરીને તમારા સર્ટીચરને સબમિટ કરવાના છે બરાબર તો આ તમારી કદાચ નેક્સ્ટ એકમ કસોટીમાં આ પ્રકારનું કદાચ તમારો અભ્યાસક્રમ છે યુનિટ ટુ રીડ વન ટુ એન્ડ થ્રી અને સપ્લિમેન્ટરી છે સપ્લિમેન્ટ્રીની જે પીડીએફ ફાઇલ છે એ તમને સેન્ડ કરવામાં આવશે આપણી એક્ઝામ સત્યાવીસમી તારીખે છે તો બી રેડી એટલે કે તમારો કદાચ આ અભ્યાસક્રમ યુનિટ ટુનો આપણે પૂરો કરી નાખેલો છે તો આપણે એ પ્રમાણે તૈયારી કરતા રહીશું અને જે ક્વેશ્ચન આન્સર છે બધા જે આપેલા છે ને સમજાવ્યા તમને એ તમારે નોટબુકમાં રાઈટ કરવાના છે અને પછી સમજીને પરીક્ષામાં લખવાના છે બી ટેક કેર ગુડ બાય